આજ રોજ વડોદરા કલેક્ટર કચેરી ખાતે હેપી હોમ ગેસ એજન્સી દ્વારા ચલાવવામાં આવતા ગેસ રિફિલિંગ બાબતે કલેક્ટર મયોદયાને ત્વરિત કડક કાર્યવાહી કરવા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રશાંત પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી. આ રજૂઆત અંતર્ગત આ ગેસ એજન્સી ચલાવતા વડોદરા શહેરના ધારાસભ્યના પુત્ર હિરેન સુખડિયાના માણસો રાંધણ ગેસના બોટલ ડિલિવરી કરતી વેળાએ ગેસ ચોરી કરતા ઝડપાઈ ગયા હતા. એજન્સીના માણસો વર્ષમાં બીજી વખત આ રીતે ગેસ ચોરી કરતા પકડાયા છે, તો તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તથા હેપી હોમ એજન્સીના સંચાલક નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી એજન્સી બંધ કરવામાં આવે એવી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે માંગણી કરી. બ્યુરો રિપોર્ટર વિક્રાંત દીક્ષિત, વડોદરા. કડકમાં પણ આવી રીતે માલિકોને ખોટી રીતે કેસો કરીને એજન્સી બંધ કરવામાં આવી. હવે પહેલી જે તપાસ થઈ હતી એમાં અમને એવી પણ માહિતી મળી છે કે ખરેખર જે લોકો સંડેલર હતા એમને પાછા કરવામાં આવ્યા. આ વખત એવી માહિતી અમારી પાસે આવી છે કે અમુક પોલીસ સ્ટેશનના વહીવટદારો આ ટેમ્પા ચાલકો સાથે સંડોવાયેલા છે, જેને લઈને બધા ગેસની ચોરીઓ થતી હોય. તો ગેસની ચોરી થતી હોય અને જો માલિકોને એજન્સી બંધ કરી દેવામાં, ભૂતકાળમાં બંધ કરી દેવામાં આવી હોય, તો આ તપાસ એ હદે થવી જોઈએ કે ખરેખર માલિકોનો પણ બચાવ થાય. ખરેખર જે ગુનાહિત માલિકો હોય એને સજા કરો કોઈ જ વાંધો નથી, પણ ભૂતકાળમાં ગુનેગાર નતા અને સજા કરવા બાબતે એજન્સીઓ કેન્સલ કરવામાં આવી હતી. તો આ એજન્સીમાં ધારાસભ્યશ્રીની એજન્સી છે, તો આની પણ તપાસ કરીને પ્રજા સમક્ષ, કારણ કે એક બાજુ ગેસના બોટલના ભાવ વધારે છે, મહિલાઓને 80% ગેસનો બોટલ મળે, 20 દિવસમાં ગેસનો બોટલ પૂરો થઈ જાય, એટલે આ જે ષડયંત્ર છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે એ તપાસના પુરવઠાનો તપાસ, પોલીસ તંત્ર તપાસમાં કોઈ ખામી રહી ગઈ છે જેને લઈને વારંવાર પરિસ્થિતિ ઊભી થાય છે. અને ખરેખર જે ગુનેગારો છે આજે ખુલ્લે આમ ફરે છે, અને સંચાલકો સંડોવાયેલા છે, સંડોવાયેલા છે કે નહીં એ માહિતી અત્યાર સુધી તંત્ર પાસે નથી આવી. એટલે આનો ભોગ સંચાલકો પણ બનાવવાના છે અને